સુરતના સરથાણામાં કોરોનાને કારણે દર્દીઓના જીવ જોખમમાં આસ્થા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવારમાં બેદરકારી સામે આવી. દર્દીને ફેફસામાં ઇન્ફેક્શન હોવા છતાં પણ જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યો. યોગ્ય સારવાર આપ્યા વગર જ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. ઇલાજના નામે મોંઘી ફી વસૂલ હોવાનો દર્દીઓના પરિવારજનો આક્ષેપ કરે છે. અમને કોવિડ 19 પોઝિટિવ છે અને 25% લંગ ઇન્ફેક્શન છે, છતાં અમને જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા અને પછી અમે રિક્વેસ્ટ કરી સાહેબને કે ભાઈ અમને કોવિડ છે તો અમને બીજા દર્દીઓ ભેગું તમે નહીં નાખો, અથવા કોઈને વધારે હોય તો અથવા કોઈને નહીં હોય તો અમારો ચેપ એને લાગશે. તો સાહેબ કહે કે ખાલી હોય ત્યાં હું તમને નાખું, એ બધું તમારે કરવાની જરૂર નથી. અને પછી અમે રાતે સાહેબે બીજા રૂમમાં નાખ્યા. નાના નાના રૂમ છે સાહેબ, એમાં નાના નાના રૂમના 17,000 રૂપિયા ભાડા સાહેબે એમને ચાલુ કર્યા છે. અને ટ્રીટમેન્ટ અમને 3 દિવસમાં ટ્રીટમેન્ટ જે કોવિડની આપવી જોઈએ એ પૂરતી ટ્રીટમેન્ટ મળી નથી. ઇમરજન્સીમાં બોલાવવા છતાં સાહેબ કોઈ ઇમરજન્સીને અમને સારવાર આપી નથી. અમે આવ્યા પછી દર્દી ત્યાં બાકડા પર આલોટતા હતા, છતાં 45 મિનિટે સાહેબ આવ્યા અને અમને ટ્રીટમેન્ટ આપી. 3 દિવસ પછી રજા આપી તો સાહેબ હાજર નતા, છતાં નર્સને ફોન ઉપર એ લોકોએ રજા આપવાનું કહી દીધું. કોઈ પણ પ્રકારના ચેકઅપ વગર ઓક્સિજન લેવલ જે નોર્મલ જે ચેક કરવું જોઈએ એ પણ ચેક કર્યું નથી અને રજા આપી દીધી, જેથી કરીને બીજા દિવસે એવી ઇમરજન્સી ઊભી થઈ કે અમારે તાત્કાલિક ધોરણે મોટી હોસ્પિટલમાં દાખલ થવું.